અને જ્યારે જ્યારે સુધારા જે સુધારાવાદી વિચારો છે તો એની અંદર જે આરખીલી રૂપ ના બને અને મુસલમાનોના ભલામાં શું છે એને પર આવું વિચારવાનું હવે ફરજ આ મુસ્લિમો દરેક માટે સમાન છે. રુઝાનબેન ને કંઈક કહેવું? હા, મારે હું એમને વેલકમ કરું છું, એમના જે થોટ્સ છે. પણ મને એક ચીજ સમજાતી નથી કે એમને પહેલા કીધું કે ખાલી 2% છે જે મુસ્લિમ પર્સનલ લો બોર્ડમાં માને છે, બરોબર છે? તો પછી આટલું બધું અગર 2% તો આટલું બધું તો લડત જે આપણે આટલા વર્ષોથી ચાલી રહી હતી શિક્ષણનો અભાવ હતો ને, એટલે એટલે સુપ્રીમ કોર્ટે વેકેશનમાં બેસવું પડ્યું ને કરવું પડ્યું. અગર પહેલાથી સુધારેલા હતા જે આપણે અત્યારે ડિસ્કસ કર્યું કે આપણે બીજી બધી કન્ટ્રીઝ માં આ બધું કરો પાસે ગોલ થઈ જશે પાર્લામેન્ટ ચાલતી નથી કે જે બધું જતીન થાય છે એટલે ના થાય. હવે પાર્લામેન્ટ ની વાત કરી, રુઝાનબેન આનંદભાઈ નું રિએક્શન લેવા માંગીશ. જે પીએમ મોદીએ તો કહ્યું 14 એપ્રિલે કે રાજકીય મુદ્દો ન બનાવવો જોઈએ, પરંતુ હવે સંસદ પર વાત આવી છે તો શું આ રાજકીય મુદ્દો બનશે? 100% પોતાની રાષ્ટ્રીય કાર્યકારિણી, કેરળમાં જયારે રાષ્ટ્રીય કાર્યકારિણી હતી તો આ દેશનો પહેલો વડાપ્રધાન છે એને એવું કીધું કે મુસલમાનોને પુરસ્કૃત કરો, તિરસ્કૃત ના કરો. આપણે તેમનો આભાર માનવો જોઈએ કે એમણે આવો સુધારાવાદી વિચાર આપણને આપ્યો. આનંદ, વર્ષો પછી ઇસ્લામ ની અંદર નિકાહ છે એ એક મારા ખ્યાલ પ્રમાણે કરાર છે, અને એવો કરાર છે કે જેને તમે ખતમ ના કરી શકો. ખુદ ઇસ્લામના સંસ્થાપક મોહમ્મદ પૈગંબર સાહેબે પણ જે પ્રકારની વાત કરી છે અને એમની જે વાતો થોડી ઘણી મારા ધ્યાન ઉપર આવી છે એ વાતો પ્રમાણે નિકાહ ખતમ ન કરી શકાય, અને તલાક એ એક બહુ મોટો ગુનો છે એ પ્રકારની એમને આખી વાત કરી છે. આ તલાકલ સુન્ના અને તલાકલ બિદત, આ જે અત્યારે ટ્રિપલ તલાકની જે વાત છે એ તલાક અલ બિદત કે જે બીજી સદીની અંદર, જે 12મી સદીની અંદર આ બાબતો આગળ વધી, એ એટલા માટે આગળ વધી કે મોહમ્મદ પૈગંબર સાહેબે જે કહ્યું એ કહ્યું એ માનવું એ આ સમાજમાં પુરુષો માટે બહુ કઠિન હતું. એટલે આખી મોહમ્મદ પૈગંબર સાહેબની વાતોને ફેરવી અને આખી ટ્રિપલ તલાકની વાત એક વખત ત્રણ વખત તલાક કહી દો અને કરાર ખતમ કરી નાખો એ પ્રકારની આખી એક પ્રથા ચાલુ થઈ. એટલે મૂળભૂત રીતે જે ઇસ્લામને ખરેખર ખૂબ જ સારી રીતે ભાવનાથી તેને માનનારો વર્ગ છે એ વર્ગ બિલકુલ આ પ્રકારની ટ્રિપલ તલાક, એક સાથે ત્રણ વખત તલાક કહી અને પતિ પત્નીના સંબંધો ખતમ કરવા એ બાબત સાથે સંમત નથી થતો. અને એવી ઘણી સ્કૂલ ઓફ થોટ્સ ભારતની અંદર પણ છે, દુનિયાની અંદર પણ છે. દુનિયાની અંદર સૌથી પહેલા ટ્રિપલ તલાકને સમાપ્ત કરનાર દેશ એ ઇજિપ્ત હતો. 1929ની અંદર એમણે ટ્રિપલ તલાકને સમાપ્ત કરી નાખી. ત્યાર પછી સૌથી મોટું આશ્ચર્ય જે સુદાનની અંદર અત્યારે બોકો હરામ અને IS ના આતંકવાદીઓ અત્યારે ત્યાં ઉધામા મચાવે છે એ સુદાને પણ ઇજિપ્તની જેમ 1929ની અંદર ટ્રિપલ તલાક ખતમ કરી. પાકિસ્તાનની વાત કરીએ કે જે પાકિસ્તાન તરફ મોઢું રાખી અને કેટલાક મુસ્લિમ નેતાઓ અને કેટલાક મુસ્લિમ અગ્રણીઓ એ જોતા હોય છે, એના ઉદાહરણ આપતા હોય છે. પાકિસ્તાનની અંદર 1956ની અંદર ત્રિપલ તલાક ખતમ કરવામાં આવી. બાંગ્લાદેશની વાત કરીએ તો બાંગ્લાદેશની અંદર 1971ની અંદર બાંગ્લાદેશની રચના સાથે ટ્રિપલ તલાકને સમાપ્ત કરવામાં આવ્યું. શ્રીલંકા
તમે કોઈ પણ દુનિયાનો દેશ જોઈ લો, ઈરાક જોઈ લો, તો ઈરાકની અંદર પણ ટ્રિપલ તલાક બેન છે. તો ભારતની અંદર ટ્રિપલ તલાક બેન શા માટે ના થાય? હવે થશે. અને ભારતની અંદર આના ઉપર રોક કેમ ના લાગે? તો આની પાછળ એક બહુ મોટું રાજકારણ છે. અને બે મુદ્દા છે ઇલિયાસભાઈ, જે માનંદભાઈ વાત કરી, એક તો શિક્ષણનો અભાવ અને બીજી વાત એ કે રાજકીય મુદ્દો. કદાચ આટલા મુસ્લિમ દેશોમાં જો ત્રિપલ તલાક બેન હોય તો પછી ભારતમાં કેમ નહીં? આ બે મુદ્દા છે અને કદાચ આ બે મુદ્દાની આસપાસ આ મુદ્દો પર ઘૂમી રહ્યો છે. ખરેખર આનંદભાઈએ જે વાત કરી કે આ જે નિકાહ છે એ કોન્ટ્રાક્ટ છે, વાત બિલકુલ સાચી છે. તો એની સાથે સાથે જે તલાક છે એ બી એમાં છે કે જો તમે જ્યાં સુધી રહેવા ઈચ્છતા હો ત્યાં સુધી રહો, અને પછી તમને જો એકબીજાથી મનમેળ ના થાય અને જો તમે ઈચ્છતા હો બંને ભેગા થઈને, તો તમે તમે તલાક લઈ શકો છો. હવે કુરાન શરીફની અંદર એક સુરે તલાક છે. સુરે તલાકમાં સ્પષ્ટ લખ્યું છે કે તમે એક તલાક આપો, રાજી ખુશીથી પછી એમાં બંનેની સંમતિ એક મહિનો ગેપ રાખો, અને એ બિટવીન જો તમે ઈચ્છતા હોય, બે પરિવારના લોકો ઈચ્છતા હોય, સામાજિક લોકો ઈચ્છતા હોય, પાડ પડોશી ઈચ્છતા હોય, પછી તમે ભેગા થઈ જાઓ. જો એમાં બી તમારું મેળ ના થાય તો પછી બીજી તલાક આપો, પછી એમાં એક મહિનાનો ગેપ હોય. તો એ રીતે 3 મહિનાની અંદર તલાક થાય છે, ને આ એક જ સાથે તલાક થાય છે. વાત એ જ છે, પણ આને ખરેખર જોઈએ ને તો કેમ આટલી બધી કોન્ટ્રાવર્સિયલ કરે છે? એક વારમાં તલાક થાય છે કે 3 વારમાં તલાક થાય છે? માત્ર સમયનો જ ફેરફાર છે. તો આનું બધું આટલું બધું કોન્ટ્રાવર્સિયલ કેમ કરવામાં આવે છે? બીજું કે મુસ્લિમ સમાજની અંદર જે અત્યારે હાલમાં વાત થઈ કે એજ્યુકેશનનો ભાવ છે, જેમ આપણે ત્યાં કોન્સ્ટિટ્યુશન છે, બંધારણ છે, જેમ વકીલો જે છે એમનું જે લોઝ વાંચે છે, એ રીતે અમારા મુસ્લિમ સમાજની અંદર બી કોન્સ્ટિટ્યુશન છે. જેમ કુરાન શરીફ છે એ અલ્લાહની કિતાબ છે, કોન્સ્ટિટ્યુશન છે, હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કિતાબ છે, હદીસ છે. કુરાન શરીફની અંદર જે સ્પષ્ટ લખ્યું છે, જો મુસ્લિમ એજ્યુકેટેડ થાય અને જો મુસ્લિમ જો કુરાન શરીફને વાંચે અને એના જે તરજુમા જે છે એનું જે ટ્રાન્સલેશન વાંચે, તો આ સ્પષ્ટ રીતે થાય છે. એમાં કોઈની જરૂર નથી, સુપ્રીમ કોર્ટની જરૂર છે નથી, કોઈ મુલ્લાઓની જરૂર છે નથી, કોઈ આનંદભાઈ વાત કરી કે મોહમ્મદ પેગંબરે કહ્યું કે અમુક કાયદાઓ અમુક વાતો કદાચ પુરુષો માટે પણ કડક હતી, એટલા માટે તેને ખોટું કડક કડક એટલા માટે કે આ એવો કરાર હતો કે એ કરાર આસાનીથી તોડી શકાય એવો નહોતો. અને એટલા માટે આ જે પતિ પત્નીના સંબંધનો જે કરાર છે આસાનીથી તોડી શકાય એના માટે જે અલબિદ્દતની શરૂઆત થઈ, તલાક અલબિદ્દતની, એ આ આખી સમસ્યાનું મૂળ છે. અને કદાચ આ સમસ્યામાં જે વસ્તુમાં સૌથી ખરાબ જે વસ્તુ હોય એ તલાક છે. જો તલાક થાય છે ને ગંભીર પ્રકારનો ગુનો ગણો છે, એટલો મોટો ગુનો, એટલી વધીરા ગુનો છે, એટલો વધારે ખરાબ પ્રકારનો ગુનો ગણો, તો ઇસ્લામ ભી ઇજાજત નથી આપતો તલાક માટે. તો પણ બહુ રેર કેસમાં એવું કઈ બનતું હોય તો જ આવી વસ્તુ થાય છે, બાકી ના થાય. અને બીજું કે ઇસ્લામમાં તો ઘણી બધી, જો તલાક થઈ જાય તો એ બેનને બીજા લગ્ન કરવાના ભી અધિકાર છે. જો પુરુષ એક્સપાયર થઈ જાય તો એ વિધવાને ભી બીજા લગ્ન કરવાના અધિકાર છે. તો એ ડિબેટ કેમ નથી કરતા તમે? સાચા મુસલમાનોએ ઇસ્લામને જાણવાની જરૂર છે, શિક્ષણની જરૂર છે. આ બે વસ્તુ જયારે મુસલમાનોમાં આવી જશે તો આ બધું ઓટોમેટિકલી દૂર થઈ જશે. ચર્ચા એટલા માટે કરવી પડે છે કારણ કે હમણાં એક મીડિયા અહેવાલ હતો, એની અંદર કોઈ ઇસ્લામિક દેશની અંદર પતિ કરતા પત્ની આગળ ચાલવા માંડી તો ત્યાં રસ્તા ઉપર 3 તલાક આપી દેવામાં આવે. આ પ્રકારની વસ્તુ ભારતની અંદર પણ બની રહી છે. ઉત્તરાખંડના પણ કિસ્સા આપણી પાસે છે, ત્યાં જે મહિલા છે એના પિયર ગઈ હોય અને પિયરની અંદરથી ઘરે પાછી આવે ત્યારે એને ખબર પડે કે હવે આ જે ઘર જેની અંદર એને 15 વર્ષ ગુજાર્યા, જેની અંદર એને પતિ સાથે રહી અને બે બાળકો એના પેદા થયા, એ ઘર ઉપર, એ પતિ ઉપર, એ કુટુંબ ઉપર હવે એનો કોઈ અધિકાર નથી. એને દરવાજા ઉપરથી પાછી મોકલી દેવામાં આવે છે કે જે એ મહિલાની ઈચ્છા નથી, અને એને કોઈ પણ પ્રકારના ગુના વગર આ પ્રકારનું એની સાથે કૃત્ય કરવામાં આવ્યું હોય એવી લાગણી પેદા થાય છે. એટલા માટે આની ચર્ચા કરવી પડે. ઇસ્લામની અંદર ખૂબ સારી વસ્તુઓ છે, એની પણ ચર્ચા થવી જોઈએ. મુસ્લિમ સમાજ અત્યારે પોતાનું ભલું સામા છે, પોતાના સમાજની પ્રગતિ સામા છે, પોતાના સમાજમાં શિક્ષણ વધે, પોતાના સમાજમાં ધંધા રોજગાર વધે, અને આજનો જે મુસ્લિમ યુવાન છે એ આ તમામ બાબતોમાં આગળ વધીને રાષ્ટ્રની સાથે ખભેથી ખભા મિલાવીને કામ કરે અને પોતાનું સારું છે એ વિચારતો થઈ જાય ને, તો ઓટોમેટિકલી આવા બધા જે નુસંસો છે એ દૂર થશે એવી મને ચોક્કસપણે આશા છે. અને કદાચ રુઝાનબેન પાસેથી પણ આજ મુદ્દે રિએક્શન લઈશું, કેમ કે તલાક 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 બોલતા 3 સેકન્ડ લાગે, પરંતુ 3 સેકન્ડ બાદ
કોઈની કદાચ જિંદગી તબાહ થઈ જાય. રોકાઈશું બ્રેક માટે.